नमस्कार मित्रों, हेलो एजुकेशन पर आपनु स्वागत छे। मतदार यादी सुधारणा कार्यक्रम 2022 फरीथी आवी गयो छे। 1/10/2022 ना रोज जे लोकोने 18 वर्ष पूर्ण थई जता होय ए लोको माटे मतदार यादीनी अंदर नाम नोंधावा एटले के नवुं चूंटणी कार्ड कढावा माटेनी सुवर्ण तक आवी गई छे। एनो विगतवार कार्यक्रम छे ए चूंटणी पंच द्वारा डिक्लेर करी देवामां आव्यो छे। हवे आ कार्यक्रमनी अंदर तमे नवुं चूंटणी कार्ड कढावी शको छो। साथे साथे चूंटणी कार्डनी अंदर तमारे सुधारो वधारो करवो होय तो ए पण करी शको छो। अने कोईनुं मरण थयुं होय अथवा तो लग्न थयां होय तो एवा व्यक्तिओना नाम कमी करवा होय तो ए पण तमे मतदार यादीनी अंदरथी नाम कमी करी शको छो। तो आ रीते नवुं चूंटणी कार्ड कढावा, चूंटणी कार्डनी अंदर सुधारो करवा माटे, नाम कमी करवा माटे कया कया डॉक्युमेंट जोईशे ए आजना वीडियोमां जोवानुं छे। अने क्यांथी कई रीतनी प्रोसेस होय छे ए पण साथे साथे जोवानी छे। वीडियोनी शरूआत करता पहेला चेनल पर तमे नवा होय तो एक नानकडी सब्सक्राइब करी लेशो, केम के आवा जाव नवा वीडियो मारी चेनल पर मुकाता रहे छे। हवे इलेक्शन कमीशन द्वारा 1/10/2022 नी लायकात धरावता उमेदवारोने नवुं चूंटणी कार्ड कढावा माटे आ रीतनो परिपत्र बहार पाड्यो છે। અને સાથે સાથે ચૂંટણી કાર્ડની અંદર સુધારા વધારા પણ કરી શકશો એના પ્રોગ્રામની તારીખો આપી દીધી છે। ટોટલ 4 તારીખો આપી છે, અહીં તમે જોઈ શકશો કે 21/8/2022 અને રવિવાર, ત્યાર પછી 28/8/2022 ને રવિવાર, ત્યાર પછી 4/9/2022 ને રવિવાર, અને ત્યાર પછી 11/9/2022 ને રવિવાર, એટલે ટોટલ 4 રવિવારે આ કાર્યક્રમની જે સુધારણા કાર્યક્રમ છે એની ઝુંબેશ ચાલુ રહેશે। હવે ખાસ અગત્યની વાત એ છે કે ડોક્યુમેન્ટ કયા કયા જોઈશે, તો નવું ચૂંટણી કાર્ડ કઢાવવા માટે ફોર્મ નંબર 6 ભરવાનું આવે છે અને એની સાથે ટોટલ 4 ડોક્યુમેન્ટ આપણે જોઈશે। ધ્યાનથી સાંભળજો, પહેલા નંબરનું છે જન્મનો પુરાવો જોઈશે, ત્યાર પછી બીજા નંબરે રહેઠાણનો પુરાવો, ત્રીજા નંબરે એક પાસપોર્ટ સાઇઝનો ફોટો, અને ચોથા નંબરે તમારા સંબંધી હોય કુટુંબના કોઈ પણ વ્યક્તિનું ચૂંટણી કાર્ડની ઝેરોક્સ। આ 4 વસ્તુ તમે ખાસ સાંભળી લીધી। હવે એમાં જન્મનો જે પુરાવો છે એની અંદર કયા કયા ડોક્યુમેન્ટ ચાલે એ તમને અહીંથી જણાવી દઉં। એક તો શાળાનો જન્મનો દાખલો ચાલે, પંચાયત તલાટીનો જન્મનો દાખલો હોય તો એ પણ ચાલે, શાળાનું LC ચાલે, આધાર કાર્ડ પણ ચાલે, અથવા તો જન્મનું એવું સરકારી કોઈ પણ પ્રમાણપત્ર ચાલશે। તો આ જન્મના પુરાવામાં આટલી ડોક્યુમેન્ટ ચાલશે। રહેઠાણના પુરાવાની અંદર વાત કરી દઉં તો રેશન કાર્ડ ચાલે, લાઇટ બિલ ચાલે, ભાડા કરાર અથવા રહેઠાણનો એવો સરકારી કોઈ પણ પુરાવો ચાલે, અને એક પાસપોર્ટ સાઇઝનો ફોટો, અને ચોથા નંબરે તમારા કુટુંબના સંબંધીનું આ ચૂંટણી કાર્ડની ઝેરોક્સ। આ 4 વસ્તુ તમારે નવું ચૂંટણી કાર્ડ કઢાવવા માટે લઈ જવાની હોય છે। હવે ત્યાર પછી નામ કમી કરાવવા માટે ફોર્મ નંબર 7 ભરવાનું હોય છે। નામ કમી કરાવવા માટે તમારે ચૂંટણી કાર્ડની ઝેરોક્સ લઈ જવી પડશે, એક મરણનો દાખલો જો મૃત્યુ પામ્યા હોય અને પછી કમી કરાવવાનું હોય તો મરણનો દાખલો જોઈશે, જો તમારા લગ્ન થઈ ગયા હોય અને કમી કરાવવું હોય તો મેરેજ સર્ટિફિકેટ પણ તમે લઈ જઈ શકો છો, મેરેજ સર્ટિ ના કઢાવ્યું હોય તો તમે લગ્નની કંકોત્રી પણ આપી શકો છો અને નામ તમારું કમી કરાવી શકો છો। ત્યાર પછી ખાસ અગત્યનું ચૂંટણી કાર્ડની અંદર સુધારો કરાવવા માટે કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે, મિત્રો ખાસ ધ્યાનથી સાંભળી લેજો કે સરકાર પોતાના સરકારી કામોની અંદર એક પણ ભૂલ ચલાવતી નથી। અને તમને ખ્યાલ છે કે ચૂંટણી કાર્ડની અંદર ઘણા બધા ઉમેદવારોને નામની અંદર મિસ્ટેક હોય છે, અંગ્રેજી નામ હોય, ગુજરાતી નામ હોય, કોઈ ટપકાની ભૂલ રહી ગઈ હોય કે રેફ કરવાનો એ પ્રકારે રેફ બાકી રહી ગયો હોય, તો આવા કોઈ ખોડા અક્ષરો હોય, તો આ તમામ વિગતો આપણે ખાસ ચેક કરી લેવાની છે કે ચૂંટણી કાર્ડની અંદર કોઈ ભૂલ ના હોય। હવે ચૂંટણી કાર્ડની અંદર સુધારો કરવા માટે ફોર્મ નંબર 8 ભરવાનું હોય છે, એમાં કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે, એક તો ચૂંટણી કાર્ડની તમારી ઝેરોક્સ લઈ જ જવાની છે, તમારું જે પણ ભૂલવાળું ચૂંટણી કાર્ડ હોય એની ઝેરોક્સ, અને ત્યાર પછી નામ સુધારવાનું હોય, અટક સુધારવાની હોય, પિતાનું નામ સુધારવાનું હોય, જન્મ તારીખ સુધારવી હોય, રહેઠાણ સુધારવું હોય, તો જે પણ વિગત તમારે સુધારવાની હોય એની સાચી વિગતવાળું ડોક્યુમેન્ટ તમારે લઈ જવાનું છે। દાખલા તરીકે નામ અટકમાં ભૂલ હોય તો સાચી નામ અને અટકવાળું કોઈ સરકારી ડોક્યુમેન્ટ તમારી પાસે છે તો તમે એ રજૂ કરી શકો છો। આધાર કાર્ડ હોય, સાચું રહેઠાણ હોય, રહેઠાણ સુધારવું હોય તો સાચું રહેઠાણવાળો દાખલો પુરાવો લઈ જવો પડે। તો આટલું ખાસ સમજી લીધું, નામ અટક ને એવું ભૂલ હોય તો આધાર કાર્ડની અંદર આપણે સાચું હોય તો આધાર કાર્ડ આપણે રજૂ કરી અને એમને જણાવી શકીએ કે ભાઈ આ પ્રમાણે નામ કરી દો અથવા તો આ પ્રમાણે જન્મ તારીખ કરી દો, તો સાચી વિગતવાળું ડોક્યુમેન્ટ તમારે
ફોર્મ નંબર 8 ની અંદર ચૂંટણી કાર્ડની અંદર સુધારો કરવા તમે સાચી વિગતવાળું ડોક્યુમેન્ટ લઈ જઈ શકો છો. તો આ પ્રમાણે ફોર્મ નંબર 6, 7 અને 8 આ ત્રણે ત્રણ ફોર્મની કામગીરી આ સંક્ષિપ્ત સુધારણા અંતર્ગત તમે કરી શકશો. જે ચાર તારીખો મેં તમને બતાવી છે એ ચારે ચાર તારીખે રવિવાર છે અને રવિવારના દિવસે આ કામગીરી બીએલઓ મારફતે થતી હોય છે. હવે આ બીએલઓ તમને ક્યાં મળશે? તો તમે જ્યાં વોટ આપવા જાઓ છો, જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે તમે વોટ આપવા જાઓ છો, તો એ બૂથે જે તે બીએલઓ બેઠા જ હશે. એ બીએલઓ તમે આટલા ડોક્યુમેન્ટ તમારે જે જરૂર હોય, જે ફોર્મ તમારે ભરવાનું હોય એ ફોર્મ અનુસાર ડોક્યુમેન્ટ લઈને જશો એટલે બીએલઓ તમને ફોર્મ ભરી દેશે. એકદમ હાલ ઓનલાઈન કામગીરી બીએલઓ પણ કરી દેતા હોય છે, એટલે એકદમ સરળ અને સિમ્પલ છે આટલી વસ્તુ. હવે ત્યાર પછી એક નવું ફોર્મ આવ્યું છે, ફોર્મ 6B. એ ફોર્મ શેનું છે એની મેં માહિતી એક વિડીયોમાં આપી જ દીધી છે, અગાઉ વિડીયો પણ એનો મૂકેલો છે. એ ફોર્મ છે એ આધાર કાર્ડને ચૂંટણી કાર્ડ સાથે લિંક કરવા માટેની સેવા છે. એ નવું જ આવ્યું છે, તમને યોગ્ય લાગે તો તમે એ પણ ફોર્મ એપ્લાય કરી શકો છો અને એનો પણ વિડીયો મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકેલો છે. બાકી ચૂંટણી કાર્ડ ના જે ઓનલાઈન વિડીયો છે કે કઈ રીતનું શું કરવાનું છે, તમામ વિડીયો મેં બનાવેલા છે, તમામની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે, ત્યાંથી તમે વિગતવાર મારા વિડીયો જોઈ શકશો. વિડીયો ગમ્યો હોય તો ચેનલને એક સબસ્ક્રાઇબ કરી દેશો, લાઇક શેર અવશ્ય કરશો. આપનો ખૂબ ખૂબ આભાર.